મિત્રો મજા મને નમસ્તે ધોરણ 3 વિષય હિન્દી પાઠ 6 શબ્દો કા અભ્યાસ શબ્દો નો મહાવરો ગુજરાતી માં મહાવરો હિન્દી માં અભ્યાસ એટલે આપણે 1 થી 5 પાઠ હિન્દી માં આપણે આગળ ચલાવી દીધા છે તમે દરેક એના વિડિયો પણ જોયા હશે અને તમને સમજણ પણ એમાં પડી હશે હવે આપણે પાઠ 6 માં જઈશું શબ્દો કા અભ્યાસ આગળ આ શબ્દો આવી ગયેલા છે એટલે એનો ફરીથી આપણે મહાવરો એટલે કે અભ્યાસ કરીશું એમાં પ્રશ્નને એક જુઓ પડોર સમજો વાંચો અને સમજો તો તાલા તાલા એટલે તાળું પછી આવે છે બકરી મારી સાથે હિન્દી વાંચતા રહેજો બીજો આવે છે બકરી બકરીનું ગુજરાતી પણ તમને ખબર છે બકરી પછી આવે છે ધનુષ ધનુષ એટલે તીરકામઠું બાણ પછી શું લખ્યું છે બોલો વાંચો ચૂહા સરસ ચૂહા એટલે ઉંદર પછી આવે છે ઘોડા ઘોડા એટલે ઘોડો પછી હા આના જેવું જ છે શું છે ઘોડા અને ઘડી ઘડી એટલે ઘડિયાળ બરોબર નીચે ચિત્રમાં દર્શાવ્યું છે જો એમાં ઘડિયાળ કેટલા પ્રકારની હોય છે ખબર છે ને કાંડા ઘડિયાળ દીવાર ઘડિયાળ ટેબલ ઘડિયાળ હા તો આ કઈ ઘડી કહેવાય ટેબલ પછી જુઓ છાતા છાતા એટલે છત્રી પછી વાંચો તોતા તોતાની ગુજરાતી બોલો હા સરસ પોપટ કહેવાય પછી ડાકિયા ડાકિયા એટલે ટપાલી પછી આવે છે નાળિયેર નારિયેર નારિયેર એટલે શ્રીફળ અથવા નારિયેર હવે જુઓ પ્રશ્ન એક પછી પ્રશ્ન નંબર 2 સૂચના વાંચો ઉપર દિયે ઘુએ શબ્દો સે સહી શબ્દ ચુનકર નીચે ચિત્ર કે સામને લખો ઉપર આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચે ચિત્રની સામે લખવાનો છે તમને અહીંયા આગળ ચિત્રો આપી દીધેલા છે એના પરથી તમને અહીંયા આગળ ઉપર પ્રશ્ન 1 માં એના શબ્દો આપેલા છે અને શબ્દો આડાઓળી છે તમારે ચિત્ર પરથી ઓળખીને એમાંથી શોધીને લખવાના છે બરોબર ને તો જુઓ પહેલું ચિત્ર છે સેનું છે ઘડી તો ઘડી ક્યાં લખ્યું હતું આ રહ્યું હા ચિત્રમાંથી જોઈને ઘડી લખી દઈશું આપણે ખાલી જગ્યામાં પછીનું આવે છે ચિત્ર પોપટનું પોપટને હિન્દીમાં શું કહેવાય તોતા તો તોતા અહીંયા લખ્યું છે તો આપણે અહીંયા તોતા લખી દેવાનું છે પછી આવે છે નારિયેર નારિયેર એટલે નાળિયેર અથવા શ્રીફળ તે પણ અહીંયા લખ્યું છે નારિયેર તો અહીંયા તમારે નારિયેર લખી દેવાનું છે પછી આવે છે ટપાલી તો હમણાં જ મેં કીધું હતું ટપાલીને હિન્દીમાં શું કહેવાય ડાકિયા તો આ રહ્યું ડાકિયા આપણે એમાંથી શોધીને અહીંયા લખી દઈશું ખાલી જગ્યામાં પછી આવે છે બકરી બકરી પણ અમને બોક્સમાં મળી જશે આ રહી બકરી તો લખી કાઢો બકરી પછી શેનું છે સામે જુઓ ઘોડા તો અહીંયા છે ઘોડા ને આરિયલ જાય ઉપર ઘોડા લખ્યું છે ને હા તો તમારે ત્યાંથી શોધી ઘોડા લખી કાઢવાનું છે પછી જુઓ છાતા છાતા એટલે છત્રી એ પણ મળી જશે આ રહ્યું છાતા પછી આવે છે ચિત્ર ઉંદરનું ઉંદરને આપણે હિન્દીમાં શું કહેવાય ચૂહા તો અહીંયા લખીશું ચૂહા પછી આવે છે તાળું તાળાને હિન્દીમાં તાલા કહેવાય એટલે આપણે લખીશું તાલા પછી આવે છે બાણ તો એને આપણે હિન્દીમાં શું કહીશું ધનુષ આ રહ્યું ધનુષ થઈ ગયો આપણો બીજો પ્રશ્ન કમ્પ્લીટ ચાલો તો પછી આપણે ત્રીજા પ્રશ્નમાં જોઈએ ઉપર કે ચિત્રો કે નામ નીચે ક્રમ સે લખો ઉપર ચિત્ર આપ્યા હતા એને ક્રમથી લખવાના છે ક્રમથી એટલે આમ નંબર પ્રમાણે એવું નહીં લખવાનું આપણે જે હિન્દીમાં કક્કો આવે એ પ્રમાણેના ક્રમમાં લખવાનું છે એટલે કક્કો બોલતું જવાનું અને જે શબ્દ પહેલાં આવે એ આપણે લખતું જવાનું છે બરોબર તો યાદ છે ને હિન્દીનો કક્કો હિન્દીનો કહો કે ગુજરાતીનો કહો કક્કો તો સરખો જ આવે અમુક શબ્દ થોડાક ફેરફાર થશે એટલે આપણે હિન્દીનો છે વિષય એટલે આપણે હિન્દીમાં કક્કો યાદ કરીશું તો આમાંથી શોધો ક ઉપરથી છે કશું નથી ક પછી ખ ના
સીધું આવે છે ઘડી અને ઘોડા બે છે પાછું પાછું તમારે આમાં બારાક્ષરી યાદ કરવાની કે આમાં તો બે ઘ વાળા આવ્યા છે તો બારાક્ષરી તમે આગળ શીખી ગયા છો તો બારાક્ષરીમાં કેવું ચાલુ થાય છે ઘ ઘા ઘી ઘી એવી રીતના એટલે આ પણ યાદ રાખવાનું તમારે તમે જેમ જેમ આગળના ધોરણમાં જશો એમ શબ્દો બધા એક સરખા જ આવશે પણ શું કરવાનું એમાં બારાક્ષરી પ્રમાણે તમારે ગોઠવવાના રહેશે કે પહેલાં ઘ આવે તો ઘડીવાળો શબ્દ પહેલાં લખીશું પછી ઘને કાના માત્રાવાળો આવ્યો છે ઘોડા એટલે આપણે બીજું ક્રમમાં ઘોડા લખીશું ચલો ઘ પછી બોલો આગળ ક ખ ગ ગ પછી આવે છે ચ તો ચ ઉપરથી ચૂહા હા રહ્યું હા પછી ચ છ છ ઉપરથી છાતા સરસ છ પછી ચ છ જ જ ટ ઠ ડ એકે આયા હા ડાકી આયા એટલે આપણે ઊભા રહીશું બોલતું જવાનું અને ચિત્રમાં ધ્યાન રાખતું જવાનું કોઈ શબ્દ પાછો રહી જાય નહીં એટલે એના પછીના ક્રમમાં આવશે ડાકિયા એ જ પ્રમાણે તાલા જો આમાં તાલા અને તોતા એ પણ બે બે ત વાળા આવ્યા છે એટલે અહીંયા જો ત તા તી તી તુ તુ પછી આ તો વાળો આવ્યો ને એટલે પહેલાં તા વાળો લીધો અને પછી તો વાળો શબ્દ એટલે પહેલાં ક્રમમાં તાલા અને એના પછીના ક્રમમાં તોતા લખીશું આપણે ચલો ત થ દ ધ ન પ ફ બ અહીંયા ધ્યાન રાખતું જવાનું બરોબર પછી ધનુષ નારિયેલ અને બકરી હવે જુઓ આગળનો પ્રશ્ન નંબર ચાર તો આમાં પ્રશ્ન ચારમાં સૂચના જુઓ પઢો ઓર સમજો આમાં પણ આગળ શબ્દો જોયા એ પ્રમાણે તમારે વાંચવાના છે અને સમજવાના છે કે એને ગુજરાતીમાં શું કહેવાય બરોબર ચલો પહેલું આવે છે અનાર અનાર એટલે દાડમ પછી આવે છે ગિલાસ વાંચવાનું સાથે રાખજો મારી સાથે સાથે બોલતા રહેજો ગિલાસ એટલે ગ્લાસ પછી આવે છે ઈંટ ઈંટ એટલે ઈંટ તમે દરેકે જોઈ હશે ઈંટ તો મકાન બનાવવા માટે વપરાય છે ને ઈંટો હા તે ઈંટ પછી આવે છે ડમરું ડમરું પણ જોયેલું હશે પછી આવે છે તરાજુ તરાજુ એટલે ત્રાજવું પછી રેડિયો એને આપણે ગુજરાતીમાં રેડિયો જ કહીએ છીએ સાંભળવા ગીત સાંભળવા સમાચાર સાંભળવા બરાબર હવે આવે છે પલંગ પલંગને પણ તમે દરેક ઓળખતા હશો પછી આવે છે તરબૂજ તરબૂજ જો બાળકો અહીંયા આગળ બહુ બધા ભૂલ કરે છે તરબૂજ ગુજરાતીમાં શું લખીએ છીએ તરબૂચ અને આમાં તરબૂજ એટલે આ શબ્દ યાદ રાખજો પછી આવે છે મોર મોરને આપણે મોર જ કહીશું પછી આવે છે પતંગ બરાબર હવે જુઓ પ્રશ્ન નંબર પાંચ ઉપર દિએ હુએ શબ્દો સે સહી શબ્દ ચુનકર નીચે ચિત્ર કે સામને લિખો ચિત્ર જોવાના છે અને એની સામે શબ્દ બોક્સમાં બતાવ્યા પ્રમાણે તમારે લખવાના છે એમાંથી શોધીને આડા અવળી શબ્દો આપેલા છે અને સાચા ચિત્રની સામે સાચો શબ્દ લખવાનો છે તો પહેલું છે મોરનું ચિત્ર એટલે આપણે અહીંયાથી મોર શોધી આ રહ્યો હા લખી દેવાનો છે પછી આવે છે ત્રાજવું તો ત્રાજવુંને હિન્દીમાં શું કીધું હતું તરાજુ મળી ગયું તો લખી દેવાનું તરાજુ પછી આવે છે ગ્લાસ હિન્દીમાં કહેવાય ગિલાસ તો અહીંયાથી શોધીને આપણે અહીંયા ગિલાસ લખી દઈશું પછી આવે છે દાડમ દાડમને શું કહેવાય અનાર તો આપણે અહીંયાથી શોધીને અનાર લખી દઈશું પછી આવે છે તરબૂજ મેં કીધું હતું ને ગુજરાતીમાં તરબૂજ કહીએ છીએ આપણે હિન્દીમાં શું કહેવાય તરબૂજ બરાબર તો અહીંયાથી આપણે તરબૂજ લખી દઈશું હા પછી જુઓ સામે પતંગનું ચિત્ર પતંગ શોધીને લખી દેવાની છે આ રહી છે છેલ્લું બોક્સમાં તો અહીંયા પતંગ લખી દેવાનું પછી આવે છે રેડિયો તો રેડિયો પણ આ રહ્યો એમાંથી જો રેડિયો અહીંયા લખી દેવાનો પછી આવે છે ડમરું તો અહીંયા પણ શોધી ડમરું આપણે અહીંયા લખી દેવાનું છે પછી આવે છે પલંગનું ચિત્ર
તો અહીંયાથી સુધી પલંગ એવું આપણે અહીંયા પલંગ લખી દેવાનું છે. પછી આવે છે ઈંટ, તો આપણે લખી દઈશું ઈંટ. થઈ ગયો આપણે પાંચમો પ્રશ્ન પૂરો. તો હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 6. આગળ જેમ જોઈ ગયા એ પ્રમાણે જ છે. જુઓ સૂચના એટલે ખબર પડી જશે. ઉપર કે ચિત્રો કે નામ નીચે ક્રમશે લીખો. આગળ જે રીતના કક્કાવાળી ક્રમ પ્રમાણે લખ્યા હતા એ રીતના તમારે ક્રમમાં લખવાના છે. કક્કો બોલતું જવાનું છે અને ચિત્રો ઓળખી એની સામે જે શબ્દો લખ્યા છે તે શબ્દ તમારે ગોઠવવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીશું. તો અહીંયા આગળ પહેલાં તમારે કક્કો શરૂ કરતાં પહેલાં સ્વરમાં પણ અ આ ઈ વાળા શબ્દો આવતા હોય તો એ પ્રથમ લખવાના છે અને પછી વ્યંજનવાળા લખવાના છે. તો આપણે સ્વરમાં શબ્દો અનાર, બરાબર, અહીંયા જુઓ અહીંયા અનાર લખેલું છે એટલે આપણે પહેલાં સ્વરવાળા ચાલુ થયા છે એટલે પહેલામાં પહેલો ક્રમ આવશે અનારનો, બરાબર. પછી અ આ ઈ, બરાબર, મોટો ઈ આવ્યો ને ઈંટવાળો તો એ લખીશું એટલે બીજા ક્રમમાં ઈંટ. પછી આવે છે સ્વરવાળા આવે કે બાકી ના રહ્યા હોય તો આપણે વ્યંજનમાં જઈશું. તો વ્યંજનમાં કથી ચાલુ કરીએ તો કવાળા એક પણ શબ્દો નથી તો આપણે આગળ ખ, ખવાળો પણ નથી તો પછી આગળ ગ, તો અહીંયા છે ગવાળો ગિલાસ તો આપણે ત્રીજા ક્રમમાં લખીશું ગિલાસ. એ રીતના આગળ કક્કો બોલતું જવાનું અને શબ્દો લખતું જવાનું. ગિલાસ પછી આવશે ડમરું, પછી તરબૂજ. જો આમાં પણ બે આયા, બે ત આયા, બે ર આયા તો શું કરીશું? મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે કક્કાવાળી ક્રમ પછી શું આવે? બારાક્ષરી ક્રમ, બરાબર. અહીંયા ત પહેલો છે તો અહીંયા ત પહેલો છે, ર પહેલો છે તો અહીંયા ર છે, પણ શું છે? પાછળ કાનો છે, રની પાછળ અહીંયા રને કાનો રા છે અને ફક્ત ર છે એટલે આપણે તરબૂજ પહેલાં લીધું અને એના પછી તરાજુ લીધું, બરાબર. પછી પવાળા પણ બે છે શબ્દો તો એમાં બીજા નંબરનો જોવાનો, બીજા નંબરનો પહેલાં ત આવે છે પછી લ આવે છે કક્કામાં એટલે આપણે પહેલાં પતંગ લખીશું અને પછી પલંગ લખીશું, બરાબર. જેને થોડુંક મગજ કસવાનું કામ, હા, તો થોડુંક તમારો મગજનો પણ વિકાસ થાય બુદ્ધિનો એટલા માટે આવી રીતના શબ્દો આપેલા છે. સાદા સાદા શબ્દો આપે તો તમે પાછા પહેલાં ધોરણવાળા ગણાવ એટલે હવે તમે જેમ જેમ મોટા થાવ એમ શબ્દો પણ ફેરફારવાળા આવશે એટલે આ તમારે યાદ રાખવાનું છે. ચાલો એના પછી આવે છે મોર અને પછી આવશે રેડિયો. કક્કો બોલતું જવાનું અને શબ્દો શોધીને તમારે આ રીતના લખતું જવાનું, બરાબર. ચાલો તો પાછી આપણે હિન્દીનો પાઠ 6 અહીંયા પૂરો કરીએ છીએ અને એનું હોમવર્ક માટે તમારે તૈયાર થઈ જવાનું છે. હિન્દીની નોટ ના બનાવી હોય તો બનાવી લેજો ડબલ ટીવાળી અને આ 1 થી 5 નું લેસન કરી નાખજો. હવે જો લેસન અરે પાઠ 6 શબ્દો કા અભ્યાસ, તો પાઠ 6 તમારે અહીંયાથી લખવાનું પુસ્તકમાં બતાવ્યા પ્રમાણે. પ્રશ્ન 1 પઢો ઓર સમજો, ફક્ત તમારે શબ્દો લખી કાઢવાના છે. એના પછી પ્રશ્ન નંબર 2, તો એમાં શું કરવાનું છે? ચિત્રની જગ્યાએ ગુજરાતી નામ અને એની સામે હિન્દી નામ, બરાબર. આગળ આપણે કરાવ્યું હતું એ પ્રમાણે જ કરવાનું. હિન્દીમાં ચિત્ર આપેલા હોય, દોરતા ના આવડતા હોય તો એનું ગુજરાતી નામ લખવાનું, ઇંગ્લિશમાં હોય અને ચિત્ર ના આવડતું હોય તો પણ ગુજરાતીમાં લખવાનું એટલે આપણે ચિત્ર ના આવડે તો એનું ગુજરાતી નામ લખવાનું રહેશે. પછી જુઓ પ્રશ્ન નંબર 3, સૂચના લખવાની. આ રીતના કક્કાવાળી ક્રમ પ્રમાણે શબ્દોને ગોઠવવાના રહેશે. પછી આવે છે આગળ પ્રશ્ન નંબર 4, પઢો ઓર સમજો એવી સૂચના લખી દેવાની. બોક્સમાં આપ્યા પ્રમાણે તમારે નોટની અંદર એના નામ લખી દેવાના છે. પછી પ્રશ્ન 5, એમાં પણ ચિત્ર આપેલા છે, શું કરશો? એમાં ચિત્રની જગ્યાએ ગુજરાતીમાં નામ, મોર, ત્રાજવું, ગ્લાસ, દાડમ, તરબૂચ, પતંગ, રેડિયો, ડમરું, પલંગ, ઈંટ, બરાબર, એ રીતના ગુજરાતી લખવાનું ને એની સામે હિન્દી તો આમાં લખેલું જ છે.
આવડશે ને હા તો પછી જુઓ પ્રશ્ન નંબર 6 એમાં પણ આ વિડિયોમાં જોઈ જે રીતનું પુસ્તકમાં લખાવ્યું છે એ રીતનું તમારે નોટની અંદર લખી દેવાનું છે કક્કા વાળી ક્રમ પ્રમાણે શબ્દોને ગોઠવીને લખવાના રહેશે ચાલો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે આવતા પીરિયડમાં મળીશું બાય બાય આવજો